આજે આ વિડીયોમાં સાંભળશું ભાદરવા સુદ પાંચમના દિવસે આવતું ઋષિ પાંચમ વ્રત, જેને સામા પાંચમ પણ કહેવાય છે. આ વ્રત આપણાથી જાણે અજાણીએ થયેલા પાપના દોષમાંથી મુક્ત થવા કરવામાં આવે છે. સામાન્ય રીતે બહેનોને રજોદર્શન સમયે ભૂલે ચૂકે થતા દોષને નિવારવા આ વ્રત લેવાય છે અને ભાઈઓ જાણે અજાણે પોતાનાથી થતા પાપ અને દોષના નિવારણ માટે આ વ્રત કરે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું, અખેડાનું દાંતણ કરવું, માટી ચોળીને નહાવું, આમળાની ભૂકીથી માથું ચોળી અને માથાબોળ નહાવું, આખો દિવસ ઉપવાસ કરવો, ઉપવાસમાં સામો ખાવાનું વિશેષ મહત્વ છે તથા ફરાળ લેવું, અનાજનો દાણોય ખાવો નહીં, સાથે મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવી, શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવું અને સામા પાંચમના વ્રતની મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી. મિત્રો, આ હતું સામા પાંચમના વ્રતની પૂજન વિધિ. હવે સાંભળીએ સામા પાંચમના વ્રતની કથા. પહેલાના સમયમાં એક ગામમાં બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામમાંથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવી અને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે. આ બ્રાહ્મણ બ્રાહ્મણીની સંતાનમાં એક પુત્ર હતો તથા એક પુત્રી હતા. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી, તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહે. એક દિવસ આશ્રમના છોકરાએ જોયું કે એક ઝાડ નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, ગુરુજી, એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેના આખા શરીરમાં કીડા પડ્યા છે. બાળકોની વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન પડ્યા છે ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી. બહેનને ઉઠાવી અને આશ્રમમાં લાવ્યા. પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રસવાલા ધર્મ એ પાળતી ન હતી. તદુપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભાવમાં તે વિધવા થઈ અને રજસ્વાલા ધર્મ પાળતી ન હતી, એ માટે તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વે હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું, ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, માટે તેના એ કર્મોનું નિરાકરણ કાંઈક તો હશે જ. બ્રાહ્મણે કહ્યું, હા, નિરાકરણ તો છે જ. દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાય પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થાય. દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વે વાત સાંભળી, તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, પિતાજી, મેં બધી વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ, માટે આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણે કહ્યું, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાંતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી, આમળાની ભૂકીથી માથું ચોળી, માથાબોળ નાહી, સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન ધરવાનું. આ સાત ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો, ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય. આમ સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની, ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદિ ખાવાના અને ઉગાડેલું અનાજ ખાવું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવું, ભગવાનના દર્શન કરવા આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું કરવાનું, ઉજવણામાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી. બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું, 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને વ્રત ફળ્યું. તેણીની કાયા ખરેખર કંચનવર્ણી બની ગઈ. આમ હે સપ્ત ઋષિ મુનિઓ, આપ જેવા બહેનને ફળ્યા તેવા સહુને ફળજો. આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, સાંભળનારને અને કહેનારને સૌને ફળજો. મિત્રો, આ વ્રત દરેક સ્ત્રી પુરુષે પોતાના જાણે અજાણે થયેલા પાપ દોષના નિવારણ માટે કરવું જોઈએ, જે વર્ષમાં એકવાર જ આવે છે.
જે ભાઈઓ અને બહેનો સાચા ભાવથી સામા પાંચમનો વ્રતનો ઉપવાસ કરે છે, ઋષિઓ અરુંધતી સહિત સપ્ત ઋષિનું પૂજન કરે છે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે છે, તેમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિ સાપડે છે. મિત્રો, સામા પાંચમનું આ વ્રત તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યું એ માટે ધન્યવાદ. અને સામા પાંચમનું આ વ્રત દરેક ભાઈઓ અને બહેનોને ફળે એવી મારી પ્રાર્થના સાથે જય ભોળાનાથ. મિત્રો, આ વ્રત અને ઉપવાસ થકી જ રોગ દ્રોષ અને પાપ બળે છે. આથી જ આજે પણ આપણે ઋષિઓની પરંપરાને જાળવી રાખી છે અને આ સામા પાંચમના દિવસે સાત ઋષિની પૂજા કરી આ વ્રત કરાય છે. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે. તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી આવા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. સાથે કોમેન્ટમાં ઋષિ પાંચમ નિમિત્તે સાત ઋષિઓમાંથી ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદાગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠ એમાંથી કોઈ પણ એક ઋષિનું નામ જરૂર લખજો. મિત્રો, તમારી કોમેન્ટ અને લાઇકથી જ વધુમાં વધુ સારી માહિતી અમે આપની સમક્ષ રજૂ કરી શકીએ એવી પ્રેરણા અમને મળે છે. તો મિત્રો, ફરીથી એકવાર તમારી સમક્ષ રિક્વેસ્ટ કરું છું, વિડીયોને લાઇક, કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું આવા જ નવા ધાર્મિક વિડીયો સાથે. જય ભોળાનાથ.